મિત્રો, આપણે બે મકાઈ લઈ લીધી છે. મકાઈ ના જે છોતરા છે કાઢી નાખી, આપણે જે બાફેલી મકાઈ હતી આપણે બાફેલી મકાઈ આની અંદર એડ કરશું. ચોમાસાની સિઝનમાં ખાવાની મજા કંઈક અલગ જ છે. હવે આપણે આનું ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ. એ આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોય, પંજાબી આમની આગળ ટૂંકું પડે એવું આ જે શાક બન્યું છે. તમે આ રેસીપી પૂરેપૂરી વિડીયોની અંદર જોયો અને બનાવજો, ઘરે ટ્રાય કરજો. શાક બન્યું છે એક નંબર. હેલો મિત્રો, જય માતાજી, જય મોકલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. ઘરની રસોઈમાં સ્વાગત છે તમારું. આજે નવી પાછી રેસીપી તમારા માટે લઈને આવ્યો છું. ગઈ રવિવારે આપણે વઘારેલા ભાતનો વિડીયો મૂક્યો હતો, પણ એ વિડીયોની અંદર એક નિરાલીબેન પટેલ જે સુરતથી રહેવાસી છે એમની ફરમાઈશ હતી કે રાજભાઈ તમે મકાઈનું શાક બનાવો, કારણ કે વરસાદી માહોલ છે તો મકાઈનું શાક કઈ રીતના બને છે. તો આપણે તમારી વિડીયોની અંદર અમને બતાવો અને ખૂબ જ વિડીયો તમારા અમે અહીંયા જોઈએ છે, મજા કરીએ છે. તો થેન્ક યુ સો મચ, આવી રીતે વિડીયો જોતા રહ્યો અને મજા કરતા રહ્યો. અને આજે તમારી ફરમાઈશ આપણે પૂરી કરીએ છીએ. મકાઈનું શાક કઈ રીતના બને છે, એની પ્રોસેસ શું કરવાની છે, આજે તમને બતાવીએ લાઈવ. જોતા રહ્યો આગળ અને મજા કરો. જય માતાજી. મિત્રો, આપણે બે મકાઈ લઈ લીધી છે. મકાઈના જે છોતરા છે કાઢી નાખી, કાઢીને પછી આપણે કુકરમાં આને બાફી નાખશું, એટલે આપણી મકાઈના જે દાણા છે છૂટા પડી જાય અને પછી એની પ્રોસેસ આગળ જોતા રહેશું. ચાલો મિત્રો, આપણે જે ડોડવા અને જે છાલ છે એ આપણે કાઢી નાખી છે અને આવી રીતના દાણા આપણે કાઢી લેવાના છે. હાથેથી નીકળી જાય એટલે કાઢવાના, બાકી મશીન તો છે જ. આપણા કિચનની અંદર આપણું મશીન હોય જ છે ડોડવા કાઢવાનું, જે મકાઈના દાણા કાઢવાનું મશીન હોય. આવી રીતના મકાઈના દાણા કાઢી લેવાના છે. મિત્રો, આપણે કુકરની અંદર મકાઈ લઈ લીધી છે. હવે આની અંદર આપણે પાણીના ડ્રેપ, મિત્રો મકાઈના દાણા આપણે છૂટા પાડી નાખ્યા છે અને આની ઉપર હવે આપણે નાખશું પાણી. આ મકાઈ બપાઈ જાય, અત્યારે તો મકાઈ એને નરમ હોય એકદમ, એટલે એક સીટી ગરમ થઈ જાય એટલે બપાઈ જાય, એટલે આપણે મકાઈને કાઢી લેશું. ગેસ કરી નાખો ચાલુ અને મકાઈ હવે બપાશે. આપણી ટમેટા છે, મરચા છે, આપણી આ ડુંગળી લઈ લીધી છે અને લસણ પણ છે, એ પણ આપણે નાખવાનું છે. તજ, તમાલપત્ર, લાલ મરચા, લવિંગ, બાદિયા બધું લઈ લીધું છે. મકાઈ બફાઈ એટલે આપણે અત્યારે કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે થોડુંક તેલ ઉમેરશું, થોડુંક તેલ ઉમેરીને એની ઉપર નાખશું આપણે પહેલાં તો ડુંગળી. ડુંગળીને આપણે સાતડી નાખવાની છે. પછી આવશે મરચા, મરચા પણ એડ કરી નાખ્યા છે. પછી એની ઉપર આવશે ટમેટા. પહેલાં આપણે તેલની અંદર બધું આને ફ્રાય કરી નાખવાનું છે. આ 5-6 કડી આપણે લસણ લઈ લીધી છે એ આખી જ નાખી દેવાની છે. પછી આને કરી નાખવાનું છે ફ્રાય. મકાઈનું શાક મેં આજે પહેલી વાર હું બનાવી રહ્યો છું અને ખાસ આપણા જે નિરાલીબેન જે સુરતથી આપણા વિડીયો જોઈ રહ્યા છે એમની ફરમાઈશ પણ હતી કે કંઈક રાજભાઈ મકાઈનું શાક બનાવો, કારણ કે વરસાદી માહોલ છે અને અત્યારે ઠંડીની સિઝનમાં જે કહેવાય ને ઠંડી, કે વરસાદ પડી રહ્યો છે, એટલે કે કંઈક અલગ વેરાયટી વાનગી બનાવો. તો આજે આપણે મકાઈનું શાક જે પહેલી વાર બનાવવા જઈ રહ્યો છું, તો જેવું બને એવું તમે જોજો વિડીયોની અંદર, ટ્રાય કરીએ છે. જય માતાજી. અને મિત્રો, લસણની કઢી નાખ્યા બાદ હવે આપણે નાખશું આજે કાજુ, થોડા કાજુ પણ નાખશું. પછી આ બધું આપણે જે કંઈ ટમેટા છે, ડુંગળી છે, બધાને ફ્રાય કરી લેવાના છે. પછી આની કરવાની છે આપણે ગ્રેવી, જે મિક્સરની અંદર આને ગ્રેવી કરવાની છે. ટમેટા જે આપણા ચડ્યા નથી આ ઠરી જાય પછી આપણે મિક્સરની અંદર પીસી નાખશું. ડુંગળી ટમેટાને ઓછામાં ઓછું 5 મિનિટ સુધી સાતડવા દેવાનું છે. આ સતરાઈ જાય પછી આને મિક્સરની અંદર આપણે ગ્રેવી કરી નાખશું. મિત્રો, ડુંગળી ટમેટા આપણા ફ્રાય થઈ ગયા છે, હવે આને આપણે કાઢી લેશું. ફરી જાય પછી કાઢી લેવાના છે મિક્સરમાં. આને આપણે કરવાની છે આની ગ્રેવી. ને આ બાજુ આપણી મકાઈ ચડી રહી છે, હજી એને લગભગ 5-1 મિનિટ સુધી વાર છે. આને પહેલાં આપણે ગ્રેવી કરી નાખીએ. મિત્રો, આપણી જે આ ગ્રેવી જે ડુંગળી ટમેટા
કાજુની થઈ ગઈ છે, હવે આપણે આને યુઝ કરવાનો છે. પછી મિત્રો તેલ નાખ્યા બાદ આપણા જે તમાલપત્ર લવિંગ બાબિયા જે બધું હતું એ આપણે આની અંદર મિક્સ કરી દઈશું. બધું ગેસ આપણે રાખવાનો છે ધીમો, એટલે મસાલા આપણા બરી ના જાય. થોડીક આની અંદર આપણે નાખશું રાઈ, પછી નાખશું આપણે જીરું અને ઉપરથી આવી ગઈ થોડી હિંગ. હિંગ પણ આપણે આની અંદર નાખશું. ગેસ ધીમો રાખવાનો છે. થોડીક આની અંદર આપણે હળદર નાખ્યા બાદ આપણે નાખશું આ મરચું. મિત્રો લાલ મરચું નાખી દીધું છે ને, હવે આપણે જે આ ગ્રેવી કરી હતી ગ્રેવી પણ આની અંદર બધી મિક્સ કરી દઈશું. આજે બનવાનું છે મસ્ત મજાનું મકાઈનું શાક. આપણે આને કરી નાખશું મિક્સ. ભાઈ એ તો જેમ પાકશે ને એમ કલર ખીલશે. આ તમે ગ્રેવીને જાડી પણ રાખી શકો છો, પાણી નાખીને પતલી પણ તમે કરી શકો છો. મિત્રો તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી એને પકાવવાની છે. પછી આપણે આની અંદર મીઠું એડ કરવાનું છે, મીઠું પણ નાખશું. મિત્રો આપણું તેલ છૂટું પડી ગયું છે, હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. મીઠું તો આપણે ઓલરેડી નાખી દીધું છે, પણ તોય છતાંય મને એવું લાગે છે થોડું અમતું મીઠું જરૂર પડશે, એટલે આપણે થોડુંક મીઠું એડ કર્યું છે. ને પછી આપણા ઘરમાં તો કિચન કિંગ મસાલો હોય, મહાલક્ષ્મીનો ગરમ મસાલો હોય, એ પણ તમે આની અંદર નાખવાનો છે, એ પણ આપણે એડ કરી દઈએ. મિત્રો આપણે આ ગરમ મસાલો એડ કરી નાખ્યો છે, પછી આને મિક્સ કરી નાખીએ. અને હા, તમારે જો ઘાટી ગ્રેવી ખાવી હોય તો ઘાટી ગ્રેવી પણ ખાઈ શકો છો, અને પટલી ગ્રેવીમાં ખાવું હોય તો તમે થોડું પાણી ઉમેરી શકો છો. આપણે થોડું પાણી ઉમેરી દઈએ એટલે આપણી ગ્રેવી થોડી પટલી થઈ જાય. અને એક મિક્સ કરીને પછી એ બે મિનિટ સુધી એને પકાવવા દઈએ, પછી આપણે આની અંદર આપણી જે બાફેલી મકાઈ છે એની અંદર આપણે એડ કરશું. અને મિત્રો થોડુંક આપણે ધાણાજીરુંનો પણ ઉપયોગ કરશું આની અંદર. ધાણાજીરું થોડુંક ઘટ થાય એના માટે આપણે ધાણાજીરું રાખ્યું છે. મિત્રો મસ્ત મજાની ગ્રેવી આપણી પાકી ગઈ છે, અને હવે આપણે જે બાફેલી મકાઈ હતી એ આપણે બાફેલી મકાઈ આની અંદર એડ કરશું. પછી આને કરી નાખશું આપણે મિક્સ, એકરસ કરી નાખશું. અને ઓછામાં ઓછું 5-1 મિનિટ સુધી આને પકાવવાનું છે. અને મિત્રો આની ઉપર તમે પનીર પણ એડ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે, અને અમૂલ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. પણ પનીર કરતાં મને બેટર લાગે છે કે અમૂલ ક્રીમ એ આપણે અંદર એડ કરશું. ને અત્યારે આપણું જે પનીર જે મકાઈનું શાક છે એટલું ક્રીમી બનવાનું છે, એટલે આમ મોજ આવી જશે. તો આપણે ક્રીમ પણ યુઝ કરશું. જોતા રહ્યો આગળ. મકાઈ તો આપણે એડ કરી નાખી છે, હવે આપણે અમૂલ ક્રીમ એની ઉપર આપણે એડ કરશું. અમૂલ ક્રીમ એડ કરી નાખી છે, પછી આને આપણે કરી નાખશું એક મિક્સ. મિક્સ કર્યા બાદ પછી આને ઓછામાં ઓછું 5-1 મિનિટ સુધી પકાવવાનું છે. અને વચ્ચે વચ્ચે તમારે તપાસ કરતું રહેવાનું છે કે ભાઈ ચોટી નથી ગયું ને મકાઈનું શાક, એટલે 5 મિનિટ સુધી આને પાકવા દઈએ. મિત્રો આપણું મકાઈનું શાક અત્યારે 5-6 મિનિટ સુધી ચડવા દેવાનું છે. એ ચડે છે, પણ જે ખાસ કરીને આપણા બેનની ફરમાઈશ હતી સુરતથી જે નિરાલીબેન પટેલની, તો આજે આપણે એમની ફરમાઈશ પૂરી કરી છે. મકાઈનું શાક જે આવા વાતાવરણની અંદર ખાવાની મજા કંઈક અલગ છે, અને આને તમે રોટલી સાથે, પરોઠા સાથે, ભાત સાથે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. અને ભાઈ જે નાન છે નાન સાથે પણ તમે આ ખાઈ શકો છો. તો તમે પણ ઘરે ટ્રાય કરજો, બનાવી નાખજો. ને અત્યારે આપણી જે મકાઈનું શાક ઉકળી રહ્યું છે, અને હવે ટેસ્ટમાં કેવું છે હું તમને રિવ્યૂ આપું, અને આની ઉપર હવે શણગાર આવશે એ પણ હવે જોવાનું છે. ચાલો મિત્રો આપણું મકાઈનું શાક લગભગ હવે ચડવા આવ્યું છે. જુઓ તમે એકદમ ક્રીમી શાક બન્યું છે. હવે આ શાક ઓલરેડી આપણું તૈયાર થઈ ગયું છે. હવે આની ઉપરથી આવશે આપણો કોથમરીનો શણગાર. તો આપણે કોથમરી એડ કરી નાખીએ અને ગેસ કરી નાખીએ બંધ. આ જે શાક બન્યું છે જોરદાર,
જુઓ છે ને, મકાઈનું શાક જે ચોમાસાની સિઝનમાં ખાવાની મજા કંઈક અલગ જ છે. તો હવે આપણે આનું ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ. જોતા તો એવું લાગે છે કે ભાઈ શાક એક નંબર બન્યું છે ને. વાહ, મકાઈનું શાક થઈ ગયું છે અને ગરમા ગરમ રોટલી આવી ગઈ છે અને સાથે ઠંડી ઠંડી છાશ. અને આજે મકાઈનું શાકનું ટેસ્ટિંગ આપણે કરશી. તો ચાલો જોઈએ આજે મકાઈનું શાક કેવું બન્યું છે. મિત્રો, આપણું મકાઈનું શાક બની ગયું છે. મસ્ત મજાનું ચટપટું તીખું અને આમ કહેવાય ને આમ મોઢામાં પાણી આવી જાય એવું જ શાક બન્યું છે. અને ખાસ આજે ફરમાઈશ હતી આપણા નિરાલીબેન પટેલની, જે સુરતથી આપણા વિડીયો જોવે છે. થેન્ક યુ. અને આવી રીતે વિડીયો જોતા રહ્યો અને એક તમારું સજેશન હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જવાબ દેજો કે હવે નેક્સ્ટ કેવો આપણે વિડીયો બનાવશે, કઈ રેસીપી મૂકવી છે. અને આજે તમારી ફરમાઈશ આપણે પૂરી કરી છે. તો બને તો આ વિડીયોને શેરિંગ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણું આ મકાઈનું શાક જુઓ, એકદમ ગ્રેવી ટાઈપ. આની અંદર આપણે ટમેટા, લસણ, પછી મરચાં, કાજુ ને લસણની પેસ્ટ આપણે આખી નાખી હતી. એ બધાનું આપણે જે કહેવાય ને સાતડી લીધા, સાતડીને પછી આપણે એની કરી છે ગ્રેવી. ને આ આપણે ગ્રેવીવાળું શાક એકદમ ટેસ્ટી બન્યું છે. ને ઉપરથી આપણે અમૂલની ક્રીમ નાખી છે, એટલે ક્રીમી શાક આજે બન્યું છે. ખરેખર મિત્રો અભિમાન કે એવું કાંઈ નથી, પણ અત્યારે આજે શાક બન્યું છે ને જે આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોય, પંજાબી આમની આગળ ટૂંકવું પડે એવું આજે શાક બન્યું છે. તમે આ રેસીપી પૂરેપૂરી વિડીયોની અંદર જોજો અને બનાવજો, ઘરે ટ્રાય કરજો. શાક બન્યું છે એક નંબર. તો આવા નવા અવનવા વિડીયો તમારે જોવો તો મારી ચેનલમાં તમે ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જલ્દીથી 1K સુધી આપણે પહોંચવાની તૈયારીમાં છીએ. તો જેમ બને એમ ફોલો કરતા રહ્યો, મોજ કરતા રહ્યો અને દેશી વિડીયોની મજા આપણી ચાલતી જ રહેવાની છે. અને જ્યારે પણ હું નાસ્તો જમવા બેસું ત્યારે ફોન હા ખાતા નથી. તો આ વિડીયોને બને એટલો શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.